Hello, YouTuber family. I am so Shamnay. Good morning. Just Krishna. હાલ મારી બબ્બી ઉઠી. શું કરવાનું હવે? હે, શું કરવાનું? કાલે મારે દાદા જોડે વાત કરી અને શામ છે અત્યારે 9 વાગ્યા છે અને હું જઈશ 11 વાગે ટિફિન લઈ, ત્યાં આગળ ડૉક્ટર બધું એક્સરસાઇઝ બધું કરાવશે, મમ્મી છે જોડે, હવે ત્યાં આગળ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે, હમણાં 11 વાગે જઈશ ટિફિન લઈ, 1 કલાક 2 કલાક ધોઈને ત્યાં બેસું, પછી સાંજે 22 જશે. અને વરે અત્યારે જોઉં છે ટીવી અને હાલ ઉઠી જઈને ચા નાસ્તો કરવાનો બાકી છે. ક્યાં છે રિમોટ? તને ખબર છે? હે ચડ્ડી, હે ક્યાં ગયું? હે રિમોટ ક્યાં ગયું? રિમોટ મળતું જ નથી ભાઈ. આજે શનિવાર છે, આમ તો એની રેગ્યુલર સ્કૂલ હતી બાલ મંદિરમાં કે ભાઈ સોમથી શનિ સવારની સ્કૂલ હતી, પણ હવે શનિવારે બપોરે વહેલો ઉઠી ગયો આજે સુધી. અને હું આજે પછી સવારથી થોડી થોડી એક્સરસાઇઝ ચાલુ કરી છે, જો ઉઠ્યો સીધો ધાબામાં ગયો અને થોડી ઘણી યોગા જેવી એક્સરસાઇઝ કરી છે. હજુ આપણે પ્રોપરલી ફાવતા નથી, યોગા આપણે કર્યા નથી, ધીરે ધીરે શીખીશું, ઓનલાઈન જઈશું કાં તો કોઈ શિબિર વિમાં જઈશું, કન્ટિન્યુ હવે 1/2 કલાક તો હેલ્થ માટે આપીએ છીએ. ચલો ભાઈ, હેલ્થની સ્કૂલમાં આવી ગઈ છે, બાય. ધનુ, પેલી દીદી ખરી ને, એના ભાઈને રોજ મૂકો આવે અને બાઈક કહેશે, જા જા, તું બાઈક કેતી આવે ને, જા જા, તાર જવાનું સ્કૂલમાં. તાર જવું તું ધનુ, હે જવું છે? હે તું એકલો બગડો લાગશે. 11 વાગે રુચિ તો જમવા બિહાડ દીધા, હા, ચોળી મસ્ત બટાકાનું શાક અને દાર ભાજ. હમણાં ઇન્જી મૂકી દઈએ ને, ઇન્જેક્શન મૂકવાનું ને, શું જોવે છે બોલ? જોવા પેપ્સી માટે આડી થઈ છે અને પૈસા હળવાના બરાબર, જાતે જેમ પેપ્સી લઈ આવશે. મારા જોડે સિક્કા છે ને, એવા અલગ અલગ, જો એવા અલગ અલગ સિક્કા. આ બેટા પૈસા નથી ઊભી રહે, અલગ અલગ સિક્કા છે બેટા, લે બસ. ઓકે, મારા માટે લાવીશ? એકલી જશે અને પાછળના ઘરેથી પેપ્સી લેતી આવશે. એવી વાલી હે, બહુ ભાવ તને રોજ રૂપિયા લઈને જવાનું પેપ્સી લઈ આવવાની. કાલે એને શું કર્યું, સાયકલ લઈને જતી હતી તો એક બેનપણી વાળી સોસાયટી કોઈ છોકરી હશે, એને કહેતું ધક્કો મારો તને પેપ્સી ખવડાવું, તો સાયકલમાં બેઠી પેલી છોકરીએ ધક્કો મારે અને સાયકલ લઈ પેપ્સી લેવા ગઈ અને એક પેપ્સી છોકરીને આપી દીધી. રુચિતાને કીધું કે હું એક જ લાવી હતી. ઉડ્યું બધું, ઉડ્યું શું કહે રે? હા ચલો, બધું થઈ ગયું કોમ્પ્લેટ પેક.
એઠવાડનું ટેન્શન હોય, કચરાવાળો આવશે એટલે બધો કચરો એમાં જતો રહેશે. ત્રણ ડબલા ભાર ભરી મૂક્યા છે આજુબાજુવાળાને, કહી દીધું હોય કે કચરાવાળો આવે તો ન ખાઈ દેજો. ચલો તનો હાલો, મમ્મીના જોડે કપડાં લઈ લીધા, ટિફિન લઈ લીધું છે. મમ્મીએ કે સ્પેશિયલ છુંદો કે અથાણું લેતા આવજો, અથાણું એને જોડે લીધું છે. હા બેટા, હા ગાડીમાં જ જવાનું બેટા, સાયકલ લઈને થોડું જવાનું હોય કે જાઓ. ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છે હોસ્પિટલમાં. ગાડી પાર્ક કરી હતી, મમ્મીએ કીધું તો ગાડીમાં દર્શન થઈ લે, એસી ચાલુ રાખો. મમ્મી કે ના ભાઈ, બીજી જગ્યા જમીએ. અને દેખો એક ડોમ જેવો બનાવ્યો, પંખા ચાલુ છે, લોકો ઘરેથી ખાટલા ને બાટલા બધું લઈને આવે, રાત્રે ઊંઘવું હોય તે ઊંઘતા ફાવે. મમ્મી કે મારે કેન્ટીનમાં જ જમવું છે. કેન્ટીનમાં જમે, આપણે તો એસી ચાલુ કરી આવી સાથે ગાડી બેસી જાય જમી. હા, એ લોકોને મેનુ આપેલું જ હોય, એ પ્રમાણે પેશન્ટના જોડે બધી વસ્તુ આવતી હોય છે, લોકો તકલીફ ના આવે. ભાત છે ને સ્પેશિયલ, પેલા સરકારી ભાત ખરા ને, પપ્પાને બહુ ભાવે છૂટા છૂટા, એટલે ગુજરાતી. હા ગુજરાતી ને મદ્રાસી. હા મદ્રાસી, હા જો છો ખાવાનું રાખજો એમ કીધું બધું. હા અરે પછી ખાઓ બિંદાસ ખાઓ. બે જણા હું વાતો કરી રહ્યા છે, ક્યાં છે ખબુડી? આ બાજુ આવી એ ખબુડી નથી, કાચિંડો કેવાય ધનુ. બતાવજે શું ખાય છે. ચોકલેટ કોને આપી તને? કોને આપી? જા ભાઈ ને આપ. ખાઈ ગઈ, પતી ગઈ. ચલો ભાઈ 8:30 વાગ્યા છે, એ રાખતી હોય ચોકલેટ. હા અને અત્યારે કઈક સેન્ડવીચ નો પ્રોગ્રામ છે. શું છે? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા. રુચિદાન રસોડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે બનાવવાના છે બ્રેડ પકોડા, પણ ડિફરન્ટ. કઈ રીતના ડિફરન્ટ? જેમ આપણે બટાકો, આપણે જે બ્રેડ પકોડા યુઝ કરીએ છીએ બરાબર, એની અંદર આપણે વાપરવાનો છે દાબેલીનો મસાલો. એક અલગ પ્રકારનો ટેસ્ટ માં દાબેલી પણ ખાવા મળશે, બ્રેડ પકોડા ખાવા મળશે, બધું ડિફરન્ટ ડિફરન્ટ ખાવા મળવાના છે. નેક્સ્ટ છે મસ્ત, પેલા તેલ ગરમ કરી દીધું છે. તેલ તો ગરમ થઈ ગયું છે, હવે આ દાબેલીનો જે મસાલો હતો એને મસ્ત પેલા એને શેકી દઈએ. ના સર, ભેગી શું કઈ ચાલુ થઈ ગયું? લેવા તો તાપ થોડો ધીમો કર્યો છે, ધીમો તાપ આપણે શેકી રહ્યા છે. અને સંધીરે ધીરે શેકાઈ રહ્યો છે, એમાં ધાણા નાખી દીધા છે, વટાણા પડ્યા હતા ફ્રોઝન એ નાખી દીધું છે, જોડે જોડે પાણી, એટલે મસ્ત ઉકાળો આવી જાય, એટલે મસાલો આપણો બળી પણ ના જાય. અને વટાણા પેલા ફ્રોઝન છે થોડા ઘરમાં જાળવાયેલો છે, ઉપયોગ તો કરવાનો. ઉકાળો આવી ગયો છે, મસાલો બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. અને જોડે બટાકા. હા બટાકા બધા ક્રશ કરી નાખ્યા હતા, કમ્પ્લીટ મિક્સ કરી દઈએ.
આવું ઉડે ને એટલે આમ લાગે કે ભાઈ હા કઈક ભર્યું છે એમ. મસાલો ભરી નહીં ગયો એટલે કોઈ ટેન્શન નહીં, બધાને ખાંસી ચડી ગઈ. આપણો મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. બેસન લીધો છે ગાય છાપ. અમુક લોકો સોજી પણ ના કરો છો? અમુક લોકો સોજી ના કરે કડક થાય ક્રંચી થાય. વધારે ચટણી બનાવવામાં ચફા મારી ના કરવી હોય ને તો આ લાજવાબ કરીને ચટણી નું પેકેટ આવે છે બરાબર, એ 10 રૂપિયાનું આવે છે. આ ગરમ પાણી કરવાનું બરાબર, એમાં પાવડર આવે એ પાવડર વડે ઠલવી દેવાનો અને મસ્ત ઉકાળી દેવાનું એટલે તમારી ચટણી તૈયાર. ઓય માછાકુ નહીં, એક બે વખત ઉકાળો આવે એટલે કમ્પ્લીટ. ચલો ભાઈ અમારા જોડે છે ને સેન્ડવીચ ને સોરી બ્રેડ છે ને એ બહુ મોટી છે, જમ્બો સાઈઝની આવે ને, આપણે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા છે તો આપણે એના 4 પીસ કરેલા છે. ચલો ભાઈ ઇસકો ભી ડુબાડા હુઆ હૈ સ્વિમિંગ પુલ મે, ખીરુ ઉસુ પડવાનું જ છે ફાઇનલ છે. હા પલટાઈ દે ને, પલટાઈ દે ને થોડું નવડાવવાનું, એવું નવડા હોત. હા મસ્ત ફૂલ્યા છે. ચલો ભાઈ મસ્સન દાબલી વાળા બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે. જો મસાલો કેવો છે કા છે બધા કટિંગ કરી દેલે અને આ ચટણી અને જોડા સાથે જઈ. કેવી લાગી રેસીપી કોમેન્ટમાં કહેજો. સુરતા કેટલા વાગ્યા તમને ખબર છે? 11 વાગ્યા. હા હા તો હવે 11 વાગતા મને ખબર પડવા લાગી છે કે ભાઈ પહેલા હું નાનો હતો એટલે મને ખબર નહીં પડતી. ચાલુ કર્યું એટલે એટલે તને આ બધી ખબર પડે. ખબર હતો શું કે તને ચાજી માતા મૂકવા લે, ચાજી માતા મૂકવા લે, ચાજી નો ફોન મૂકવો પડે નઈ કોઈ રિકવર થઈ રહી છે અને સવાર સાંજ ફિઝિયોથેરાપી વાળા એક સાહેબ આવે છે, સાંજે કોઈ મેડમ આવે છે, એ 1 કલાક જેવી થોડીક
કેટલી કલાક અડધો અડધો કલાક કદાચ ટ્રીટમેન્ટ કરાવે છે, ફિઝિયોથેરાપી કરાવે છે, તો સારું રિકવર જલ્દીથી થઈ જશે. બાકી અસલમાં તો અડધામાં હવે અમારી ચાલુ થવાની છે, જે અત્યારે જો કરી દો કરી જાણી, હવે જે છે મેન એક્સરસાઇઝ છે, હવે એના પર વધારે ફોકસ કરવાનું છે. કારણ કે એક્સરસાઇઝ કરશે, જેટલી જલ્દી કરશે ને બરાબર મન મક્કમ છે બરાબર, જલ્દી જલ્દી સારા ફરીથી કમ્પ્લીટ જેવા હતા એવા થઈ જશે. અને આવતીકાલે સન્ડે બરાબર, હવે જોઈએ કાલે શું શેડ્યુલ છે. બધાને રજા વિશાલભાઈ, તમને તો તમારા સબસ્ક્રાઈબર પૈસા નું કીધું ધન્ય કહેવા, અમારે તો સગા પણ દુઃખ માં સાથ નથી આપ્યો, ભગવાન સાથે માટે મોકલી છે, તમારા પાપા તો દોડતા થઈ જશે 100%. બેન દેખો, આપણે બી લોકોને મદદ કરી હોય તો આપણે પાછળ બી લોકો દોડતા આવવાના જ છે બરાબર. અને આપણા જેટલા બી સબસ્ક્રાઈબર છે આપણા સગાથી બી કમ નથી બરાબર. ગમે ત્યારે ગમે તે કામ હોય ત્યારે આપણા સબસ્ક્રાઈબર આપણા ફેમિલી મેમ્બર તરત આપણને હેલ્પ કરવા માટે તૈયાર હોય છે. અને હું તો ઘણો નસીબદાર છું, હું ને અમારો આખું ફેમિલી ઘણું નસીબદાર છે કે ભાઈ આવા સરસ એને આપણા બધા ફેમિલી મેમ્બર મળ્યા છે બરાબર. એવા આવા ફેમિલી મેમ્બર નસીબદાર હોય ને એને જ મળે. કારણ કે આપણે ઘણા એવા સબસ્ક્રાઈબર છે બેટા, બે મિનિટ, ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર જેને આપણે પર્સનલી મળ્યા પણ નથી. આ ફોન પર રેગ્યુલર અમુક ટાઈમે વાત થતી હોય છે, આપણા વિડીયો લોકો જોતા હોય છે, પરંતુ આવા ટાઈમે આપણને ખાલી ફોન કરીને આપણને કહે કે સાહેબ ગમે તો કામકાજ હોય, ચાલે પૈસાનું કહે છે, કોઈ પણ વસ્તુની હેલ્પ જરૂર હોય તો ખાસ કોમેન્ટ કરજો, મતલબ ખાસ મને જાણ કરજો. અમને જ એક બેનને કોમેન્ટ આવી હતી કે લાયન્સમાં મારા ધીયર ડૉક્ટર છે, કોઈ કામ હોય તો કહેજો વિશાલભાઈ. બોલો, આ છે ફેમિલી મેમ્બરનો પ્રેમ, પાવર પાવર. હા ઓ ફેમિલી મેમ્બર, દુનિયાના કોઈ પણ છેડે જ આપણા ફેમિલી મેમ્બર એકના એક તો હોય હે રુચિતા, દુનિયાના એક પણ ખૂણો બાકી નહીં જ્યાં ગુજરાતી વસંત આપણે એક એક સબસ્ક્રાઈબર ના હોય. ના દુનિયાનું બધા હા, ઓસ્ટ્રેલિયા કયો, દુબઈ કો, અમેરિકા કો, કેનેડા કો, જ્યાં કહો ત્યાં. હા ભાઈ, ખાલી અફઘાનિસ્તાન કે પાકિસ્તાનથી કોઈ નહીં, પણ કેવા તો દુનિયા જ ને, દુબઈથી છો. હિસાબે મારા શ્રેયાંશભાઈ કેનેડા વાળાનો બર્થડે છે. શ્રેયાંશભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. જો આવી ગયા કેનેડા વાળા આવી ગયા ને. ધનુ એ બબુ શું ખાય છે, એને ભૂખ લાગી, બડીકા ખાય, બડીકા ખાય. હેપી બર્થડે કહી દેજો, હેપી બર્થડે, શાક રોટલા કા ખાતે ભી નહીં, હેપી બર્થડે. અમને ખવડાય અંકલને ખવડાય, કે ભલે તમે મને કેક ના ખવડાવો કઈ ને, હું તમને ચના ચોર ગરમ ખવડાવું, કહી દે કહી દે. હા અંકલ, આપને ખાલી શાક રોટલા ખાવાના ખાવાના ભી નહીં આપને, એ કેક આપશે તને, કેક ખાવાની ને પપ્પા, અંકલને થોડું આપ, થોડું ખવડાય પપ્પા, તીખું તીખું ખવડાય પપ્પા. ભાગ માં તો કોઈ ન શું કાર્ટૂન ચાલુ હશે ને એક બાજુ નાસ્તા ઉપડી રહ્યા છે. અને આજે ખરેખર બહુ જ મજા આવી, અલગ પ્રકારની રેસીપી હતી, એ ઘટકાને યુનિક ખાધું, મજા આવી. વિશાલભાઈ જશું કૃષ્ણ માસા જલ્દી સારા થઈ જશે, સોરી માસા જલ્દી સારા થઈ જશે, ચિંતા ના કરો, પ્રભુને પ્રાર્થના જલ્દીથી ઘરે આવી જશે. માસાના ઘરે આવ્યા પછી રેગ્યુલર માલિશ કરજો, વેજીટેબલ સૂપ ડેલી આપજો, શરીરમાં તાકાત રહેશે તો જલ્દી સારું થશે, મન મક્કમ થાય તેના માટે તેમને ભરોસો આપજો. સૌથી મોટા મોટો દુનિયામાં જો કોઈ દવા હોય ને એ ભરોસો, વિશ્વાસ હોવો જોઈએ બરાબર. થોડી પર્સનલી મહેનત કરવી જોઈએ, તો ભલે ભલે હા એ પંપા પણ હજુ ખવડાવવું પડે છે, આ બધું જે થયું છે ને એ ખાવા પીવાના કારણે જ થયું છે.
અમુક વખત ના ખાય, આ નથી ભાવતો, પેલું બધું છે, એટલે આ બધું થોડું પ્રોબ્લેમ. એ તો આપણા ઘરમાં પોસિબલ થાય એવું નથી. આપણું મન જયારે કંટ્રોલમાં હશે ને તો બધું વસ્તુ કમ્પ્લીટ થઈ જશે, તો ટેન્શન નહીં લેવાનું. હા બેટા બોલ. હવે મારો હેતુ બોર્ડ આવ્યો છે, બોર્ડ આવ્યો, બોર્ડ આવ્યો છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ ભારત બધા. અને વિડીયો ગમ્યો તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલતા રહેજે. રાધે રાધે.